જયનારાયણ વ્યાસ બાદ ભાજપના વધુ એક નેતાએ રાજ્ય સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ઊંઝાને અછતગ્રસ્ત જાહેર ન કરાતા પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે સરકાર સામે નારાજગી દર્શાવી છે. નારાયણ પટેલે આરોપ લગાવ્યો છે કે 250 મિલીમીટરથી ઓછો વરસાદ થતાં વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી અને મોંઘા ભાવના બિયારણમાંથી ખેતી કરવા છતાં ખેડૂતોને કંઈ પણ વળતર મળતું નથી. કારણે ખેડૂતો લાભથી વંચિત રહેવાના, જેને 250 થી નીચે જે વરસાદ પડ્યો હોય એને ખાસ જરૂરિયાત હોય, એને મોંઘા ભાવના બિયારણો લાવ્યા હોય અને વાવેતર કર્યું હોય અને એમાંથી કોઈ પણ જાતનું ઉત્પાદન થવાની શક્યતા જ ના હોય એના એને મોટી મદદ કરવી જોઈએ. એની જગ્યાએ સરકાર તે કોઈ જાહેરાત કરી નથી. આના કારણે લોકોમાં અસંતોષ પેદા થયો.